नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय समाजशास्त्र पाठ 4 सामाजिक प्रक्रियाओं अने सामाजिक परिवर्तन। विद्यार्थी मित्रों, आपणे प्रथम प्रश्ननी बात करी चौथा पाठनी अंदर, बीजो प्रश्न लईने आव्यो छुं जे परीक्षानी अंदर अवश्य पूछाय छे। सामाजिक क्रियाना तत्वोनी समजूती आप, एटले के सामाजिक क्रियाना तत्वो। विद्यार्थी मित्रों, आपणे सामाजिक क्रिया विषे एमना अर्थ अने सामाजिक क्रियानी आपणे वात करी कि जे रीते आपणे जोयुं कि समाजशास्त्र मानव अने तेना समाजनो अभ्यास करे छे, एटले के मानव अने मानव जे समाजमां रहे छे एनो अभ्यास करतुं विषय तो समाजशास्त्र। समाजनुं एकम जे छे ए व्यक्ति छे, जेने आपणे कही शकीए कि केन्द्र व्यक्ति छे। अने व्यक्ति समाजना सभ्य तरीके ए पोतानी जे जुदी जुदी अर्थपूर्ण कि जेने एने पोताने कंई पण लाभ होय, पोताना माटे समानतापूर्वक पोताना हेतुपूर्वक ध्येय जे होय ए प्राप्त करवा माटे जे केटली क्रियाओ करे छे जेने आपणे सामाजिक क्रिया कहेवामां आवे छे। तो सामाजिक क्रिया कोने कहेवाय के व्यक्ति समाजनी अंदर ए सभ्य तरीके जुदी जुदी अर्थपूर्ण समानतापूर्वक अने हेतुपूर्वकनी ध्येय प्राप्त करवा माटे जे क्रियाओ करे ए क्रियाओने आपणे सामाजिक क्रियाओ कहेવામાં આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ સામાજિક ક્રિયાની અર્થની વાત થઈ। સામાજિક ક્રિયાના તત્વો વિશે સમાજશાસ્ત્રી પ્રાસન છે સામાજિક ક્રિયાના 4 તત્વોની વાત કરી છે અને એમનું મત એમનો વિચાર મુજબ સામાજિક ક્રિયા જે છે એ કોઈપણ વ્યક્તિ પોતાના કાર્યની અંદર પોતાનું જે કામ છે એમાં આ 4 તત્વો જે છે એ અનિવાર્ય છે, અનિવાર્ય હોવું એટલે કે જરૂરી હોવું। તો વ્યક્તિ પોતાના કાર્યની અંદર આ 4 તત્વો જે છે એ જરૂરી છે અને પરસ્પર એકબીજા સાથે આપણે કહીએ છીએ ભાગ ભજવે છે, એકબીજા સાથે જોડાયેલા છે। તો આ પ્રાસન સમાજશાસ્ત્રી જે આપેલા 4 સામાજિક જે ક્રિયાના તત્વો જે છે એની વાત કરીશ, એમાં સૌ પ્રથમ જે છે પહેલું તત્વ સર્વ અથવા કરતા, પોતે જે છે સર્વ પોતે જે છે। કોઈ પણ સામાજિક ક્રિયા કરનાર જે આપણે કહીએ કરતા જે કહેવામાં આવે છે, એટલે કે વ્યક્તિ છે એ પોતે જે સામાજિક ક્રિયા કરે છે તો એ કરતા છે, એટલે કે સમાજમાં રહીને વ્યક્તિ પોતાનું કાર્ય કરવું એ કરતા, એટલે કે સૌ પ્રથમ જે છે સર્વ એટલે પોતે કરતા જે છે। હવે એ જે ક્રિયા જે છે એનું મુખ્ય ચાલક બળ શક્તિ જે છે એ પોતે એ સર્વ છે। હવે અહીં આપણે કહેશું કે ક્રિયા કરનાર માત્ર માનવદેવ નથી, હા એ ફક્ત માનવ શરીર જ નથી, તે સામાજિક વ્યક્તિ છે। એટલે વ્યક્તિ પોતે માત્ર શરીર નથી પણ પોતાની જે પણ આગવી ઓળખ પણ હોય છે અને એ ઓળખ પોતાની એક અલગ એક વ્યક્તિના એકમ તરીકે ગણી શકાય છે અને એ સામાજિક સભાનતા અને પોતાની આત્મચેતના ધરાવે છે। સભાનતા એટલે કે પોતે પોતાની સાથે જાગૃત હોય છે અને પોતે એ જે પણ એમની આત્મા છે એમના વિશે પણ એ જાગૃતતા ધરાવે છે। તો અહીં ફક્ત સર્વ જે છે કરતા જે છે ફક્ત માનવદેવ નથી, એટલે કે ફક્ત આપણે વ્યક્તિના શરીરની જ વાત નથી કરવાની પણ એક પોતાની આગવી ઓળખ હોય છે, એમનું વ્યક્તિત્વ હોય છે, હા એક અલગ એકમ તરીકે એને ગણવામાં આવે છે, જેને આપણે કહીએ કે એમનું વ્યક્તિત્વ કે ચરિત્ર આપણે કહી શકીએ છીએ। વ્યક્તિ શરીરે સરસ હોય સારો હોય કે વ્યવસ્થિત હોય પણ એમનું વ્યક્તિત્વ જ એમનું ચારિત્ર જ સારું ન હોય તો એ આપણે એ સર્વ ન કહી શકીએ। સર્વ જે કરતા જે છે એ સર્વ એ આપણું એ પોતાનું વ્યક્તિત્વ છે, એટલે કે આપણા વ્યક્તિત્વથી આપણે વખણાય છીએ, આપણા વ્યક્તિત્વથી જ આપણું કાર્ય થઈ શકે છે। તો વ્યક્તિનું વ્યક્તિત્વ જે છે એ જે પણ પ્રવૃત્તિઓ કરે છે અને એમના જે પણ પ્રત્યાઘાતો મળે છે તો એ કેન્દ્રમાં રાખીને એ કાર્ય થતું હોય છે। તો વ્યક્તિ કે સર્વ એના માટે ફક્ત શરીર સાધન કે શરીર હોવું જરૂરી નથી, હા કે શરત તરીકે વાપરે છે
અને એ કહી શકીએ કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાનું જે શરીર છે એ શરીરનું કાર્ય જે છે એ ફક્ત એક સાધન તરીકે વાપરે છે, પણ એ સાધન તરીકેમાં એ એમનું પોતાનું વ્યક્તિત્વ અને પોતાનું ચરિત્ર જે છે એ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે, એમના પોતાના ધ્યેય હાંસલ કરે છે, એ લક્ષ્ય સુધી પહોંચી શકે છે, અને પોતે જે ક્રિયા કરનાર જે છે એ પોતે એ સર્વ એ વ્યક્તિ પોતે છે, અને એના દ્વારા જ એમના વ્યક્તિત્વ દ્વારા એમના ચરિત્ર દ્વારા જ આપણે કહીએ કે એ વ્યક્તિ એ સમાજનું ઘડતર કરી શકે છે અને એ સમાજના આધારે એમનું જ વ્યક્તિત્વ વિકસી શકે છે. તો અહીં જે આપણે જે કહ્યું કે વ્યક્તિ પોતાની એક આગવી ઓળખ હોય છે, એ પોતે જે નિર્ણયો લે છે એ નિર્ણય લીધેલાની અંદર એ પોતે ચિંતન કરે છે, એટલે કે વિચારે છે, એટલે એ પોતે જે સર્વનો નિર્દેશ હોય છે એ એમનું પોતાનું એક ચાલક બળ છે, એક શક્તિ જે છે. એટલે એ વ્યક્તિ જે છે એ પોતાનું જે વ્યક્તિત્વ જે છે એ પોતાની પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ એમનું એક પ્રત્યાઘાત આપે છે એમના દ્વારા. તો આપણે કહી શકીએ કે એ પોતાના શરીરને એક સાધન તરીકે એ શરીરને સાધન તરીકે વાપરે છે, પણ એમના વ્યક્તિત્વ રીતે પોતાના એ શરીરને બાહ્ય દેખાવ કરતાં આંતરિક દેખાવમાં પણ એ સુધારો એમનું ચરિત્ર લાવી શકે છે. તો એ બંને બાબતો એ સર્વ અને કર્તાની અંદર જરૂરી છે. તો એ સર્વ જે અનુભવ કરે છે, નિર્ણયો લે છે અને નિર્ણય લીધેલા હોય એનું ચિંતન કરે છે, તો આ રીતે એ પોતાનું સમાજનું એ ઘડતર થઈ શકે છે. કર્તા જે આપણે કહીએ કે જેની અંદર સર્વ અથવા અન્ય વ્યક્તિઓને, ચીજવસ્તુઓને કે પરિસ્થિતિઓને કયા સ્વરૂપે જોશે, એનું અર્થ કેવું કરશે, એના ઉપર જ એમનું જે વ્યક્તિનું જે છે એ વર્તનનું મુખ્ય આધાર રાખી શકે છે. એટલે કે પોતે અર્થઘટન કેવું રીતે કરે છે, એ પોતે કઈ રીતે એ ચીજવસ્તુને જોવે છે, એ વ્યક્તિઓને જોવે છે, એ પરિસ્થિતિને કયા સ્વરૂપોમાં લે છે, એમના વ્યક્તિત્વ પર આધારિત છે, એટલે કે એમના વર્તન ઉપર આધારિત છે. એટલે આપણે કહી શકીએ કે સર્વને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે એને આધારે આપણે એ જે પણ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિનું એનું ઉપર ભાર રહેલું હોય છે. જે રીતે આપણે કહીએ કે જગતનું જે છે પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે, તે શું વિચારે છે, હા, એ આત્મલક્ષી બાબત એ જાણવા મળે છે. તો એ વ્યક્તિ જે છે સમાજની અંદર રહેનાર વ્યક્તિ, ભલે પોતાના એક શરીરને એક સાધન તરીકે એ માને છે અને એ દ્વારા જ એ પોતાનું એક કાર્ય કરે છે, પણ એમના બાહ્ય દેખાવ કરતાં એમનું આંતરિક દેખાવ પણ કેટલા સ્વરૂપે બહાર આવે છે એ પણ મહત્ત્વનું છે. ઉદાહરણ રીતે આપણે જોઈએ કે જે પુરુષો જે છે એ એમને સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ પુરુષ છે, તો વ્યક્તિ એ પુરુષ સમાજની અંદર જે સ્ત્રીઓને જોવે છે તો એ જોવાની એની નજર છે, એ નજર કયા રીતે છે, તો એ બાબત ઉપરથી જ એમનું એ સર્વ જે છે એ કરતા એ ખ્યાલ આવી શકે છે, એમના ચરિત્રનું ખ્યાલ આવી શકે છે. તો આ રીતે એ સામાજિક ક્રિયાના તત્વોની વાત કરીએ છીએ, એ સામાજિક ક્રિયાના તત્વોની અંદર એ જે સર્વ જે કરતા જે છે એ કરતા એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, કે જેના આધારે કે એમની રહેલી નજર એમની દ્રષ્ટિ જે છે એ સ્ત્રીઓ પ્રત્યેની કેવી છે, તો એ વ્યક્તિઓનું આખે આખું એ સર્વ જે છે એ સર્વ એ વ્યક્તિ એનું કરતા જે છે એ ખ્યાલ આવી શકે છે. એટલે કે સર્વ જે છે એમનું બળ છે, એક શક્તિ છે, એટલે એમનું વ્યક્તિત્વ એ નજર સમક્ષ આવી શકે છે. બીજું જે છે સામાજિક ક્રિયાના તત્વોની અંદર ધ્યેય અને લક્ષ્ય. હવે જો આપણે સર્વ અને કર્તાની જે વાત કરી એના જ આધારે એ પોતે એમના વ્યક્તિત્વને આધારે, એમના ચરિત્રને આધારે, એમના સારા સ્વભાવને આધારે એ પોતાના ધ્યેય અને લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એટલે કે એ જે પણ પોતાની જે સર્વની જે કલ્પના જે છે એ જે ભવિષ્યની અંદર એ સાથે એ રહેલું છે, એટલે કે ધ્યેય એટલે વર્તમાન કાળની જે અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે ભવિષ્યની સ્થિતિ વિશે એને કલ્પના દ્વારા આપણે જાણી શકીએ છીએ. એટલે કે ધ્યેય છે તો વર્તમાન જે થયું અથવા ચાલે છે હવે ભવિષ્યની અંદર શું સ્થિતિ છે એના વિશે આપણે કલ્પી શકીએ છીએ, જાણી શકીએ છીએ, અને એ પોતાના ધ્યેય માટે જેને આપણે કે લક્ષ્ય માટે શું કરે છે, પ્રયત્ન કરે છે, અને અથવા તો એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ સંકલ્પ કરે છે અને એ ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. તો આ સામાજિક ક્રિયા છે એ દરેક સામાજિક ક્રિયા ધ્યેયલક્ષી છે. હવે જો એક જ શબ્દથી આપણે ઘણું બધું કે
कोई पण सामाजिक क्रिया छे ध्येय लक्षी छे, कोई पण कार्य करे छे क्रिया करे छे तो एनु एक ध्येय होय छे, एनु एक लक्ष्य होय छे कि त्यां सुधी ए पोताना जे पण व्यक्ति समाज में रहीने एना माटेना जे संकल्पो करी अने सतत ए ध्येय प्राप्त करवा माटे प्रयत्न करता होय छे। एटले के व्यक्तिना वर्तनना वर्तननी अर्थघटनमां के एमनुं वर्तन जे छे एनुं ज्यारे अर्थघटन थाय त्यारे ए ध्येय एना माटे ए ध्येयनुं तत्व ए महत्वनुं बनी शके छे कि ज्यारे पण व्यक्तिनुं वर्तन छे एमना विचारो छे तो ए अर्थघटनमां एमना मूल्यांकननी अंदर ए ध्येयनुं महत्व वधारे महत्वनुं छे। तो करताना जे समाजना मूल्यो अने धोरणो जे छे એ જે પણ પોતાની ધ્યેયની પસંદગી એના માટે અસર કરતા હોય છે, એટલે કે મહત્ત્વની હોય છે કે જે પણ સમાજના મૂલ્યો હોય અને ધોરણો, સમાજના જે નિયમો બનેલા છે એ નિયમો બનેલા અને એ વ્યક્તિ પોતે કરતા જે છે તો એ પસંદગી માટે એને જરૂરી સાબિત થઈ શકાય છે। જેવી રીતે આપણે એક ઉદાહરણ જોઈએ કે જૈન કે બ્રાહ્મણનો યુવક છે તો જૈન અને બ્રાહ્મણનો યુવક એ ક્યારે પણ કતલખાનાની અંદર નોકરી કરશે નહીં, કારણ કે સમાજની અંદર એમના મૂલ્યો અને ધોરણો બનેલા છે અને એમનું ધ્યેય પણ એ જ નહીં હોય, કારણ કે એ સમાજમાંથી એ કુટુંબમાંથી એ આવે છે જૈન અને બ્રાહ્મણ યુવક, તો એ ક્ષેત્રે નહીં કરે તો એ સમાજના મૂલ્યો અને એમનું ધ્યેય પણ એ રીતે નહીં હોય તો એ પસંદગીની અંદર એ સમાજના નક્કી કરેલા ધોરણો અને મૂલ્યો પણ એ અસર કરતા હોય છે, એટલે કે એમના ધ્યેયની પસંદગીની અંદર એ જરૂરી હોય છે। તો એ જૈન કે બ્રાહ્મણ યુવક કતલખાનાની નોકરી નહીં કરે, કારણ કે સમાજની અંદર એમના નિયમો અને ધોરણો બનેલા છે એ એમને ના પાડે છે। તો ધ્યેય જે છે એ માનવ વિચાર, વ્યવહાર અને વર્તનને સતત અસર કરે છે। જે પણ માનવ વિચાર છે અને એ સમાજની અંદર જે પણ વ્યવહાર થાય છે, વર્તન થાય છે, એમનું સતત એ ધ્યેય ઉપર એની અસર થાય છે, એટલે કે ધ્યેય પ્રામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત એ મહેનતુ રહે છે અને એ એમનું માનવ વર્તન માટે ચાલક ભર છે। જે રીતે એ વ્યક્તિ જે છે એ પ્રેરક અને પ્રેરણ પણ છે, એ ધ્યેય એના માટે કોઈ પણ પ્રેરણા લાવી શકે છે, કોઈ દિશાની અંદર એ પહોંચી શકે છે। એ રીતે આપણે હજુ એક ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થી છે એ પરીક્ષાની અંદર પ્રથમ આવવું છે અથવા સારા ટકા લાવવા છે તો એ વિદ્યાર્થી શું કરશે, એ બધું જ ભૂલી જશે, બીજી પ્રવૃત્તિઓને એ મૂકી દેશે, એ જ ફક્ત અને ફક્ત એ પોતાના અભ્યાસની અંદર એ લીન થઈ જશે, અભ્યાસની અંદર મગ્ન થઈ જશે, કારણ કે એણે પોતે ધ્યેય નક્કી કરી લીધું કે મને પરીક્ષાની અંદર પ્રથમ આવવું છે અને એ પ્રથમ આવવા માટે એ પોતાની લાગતી જે બીજી પ્રવૃત્તિઓ છે, બીજા કાર્ય જે છે એમને એ મૂકી દે છે। વ્યક્તિના ધ્યેય નક્કી કરવા માટે એમના અગત મૂલ્યો, જરૂરિયાતો, ધોરણો અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો પણ એના માટે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે। તો એ જે પણ ધ્યેય જે છે સામાજિક ક્રિયાના તત્વોની અંદર, તો એ વ્યક્તિ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ નક્કી કરેલા સમાજના જે મૂલ્યો હોય, એમની જરૂરિયાતો હોય, જે ધોરણો હોય અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે। ત્રીજું, જે સામાજિક ક્રિયાના જે તત્વો જે છે, શરતો અને સંજોગો, આપણે પહેલું જોયું કે કરતા પોતે વ્યક્તિ, બીજું એમનું ધ્યેય અને ત્રીજું સંજોગો અથવા એને કોઈ શરતો છે। હવે જ્યારે પણ અવરોધો અને પાર ન કરી શકે ત્યારે એને શરતો તરીકે ઓળખવામાં આવે છે। હવે એ જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કોઈ અવરોધો આવે અને અવરોધો પાર ન કરી શકે તો અવરોધો પાર ન થઈ શકે ત્યારે એના ઉપર તે એ શરતો આવે છે। સંજોગો અને શરતો એટલે જે છે એ બાબતો ઉપર એ પાર કરવા વિના એ પોતે ધ્યેય પ્રાપ્ત સુધી પહોંચી શકતો નથી, એનું ધ્યેય હાંસલ થતું નથી, કારણ કે સંજોગો એવા છે અથવા એના પ્રત્યે એ શરતો એવી છે, એટલે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આ બાબતો જરૂરી છે। હવે પોતે વ્યક્તિ જે છે ધ્યેય પ્રાપ્તિ માટે જે સંકલ્પ કર્યું તો એ ધ્યેય પ્રાપ્તિ માટે સંકલ્પ અને પ્રયત્નો જરૂરી છે। તો એના માર્ગની અંદર એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે પણ એ પોતાનો રસ્તો છે તો એ બાબતોને પાર કરવાની કે એને સામનો કરવાની પણ એમને જરૂર પડે છે। જે રીતે આપણે કહીએ કે જે શરતો અને સંજોગોને સામનો ન કરે અથવા શરતો અથવા એવા સંજોગો ઊભા થાય તો એ ધ્યેય સુધી પહોંચી શકતા નથી, એટલે કે એ સંકલ્પ અને પ્રયત્નોની સાથે સાથે એ જે પણ માર્ગની અંદર રસ્તામાં આવતી જે પણ બાબતો જે છે એનો એમને સામનો કરવો પડે છે।
ઉદાહરણ આપણે જોઈએ કે ડિગ્રી લેવા માટે 3 વર્ષ સુધી આપણે કોલેજમાં પસાર કરવું પડે. હવે વ્યક્તિ જે છે એ ધ્યેય પ્રાપ્તિ માટે સહેજમાં થતી નથી, એટલે કે એમની ધ્યેય પ્રાપ્તિ માટે એને અનેક અવરોધો આવે છે. હવે અવરોધો દૂર ન કરી શકે તો એ એને શરતો કહી શકે, અને આ શરતો જે છે એ વ્યક્તિના કાર્ય અને હદ જે છે એ કાર્ય અને હદની મર્યાદા બાંધી આપે છે. તો એ ડિગ્રી લેવા માટે એ 3 વર્ષ પસાર કરવા પડે છે, અને એ સહેજ એ ધ્યેય પ્રાપ્ત થતું નથી, એટલે કે એને ઘણા બધા અવરોધો આવે, ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તો એ અવરોધો દૂર કરી શકે, ધ્યેય સુધી પહોંચી શકે. જો એ અવરોધો વ્યક્તિ દૂર ન કરી શકે તો એને શરતો કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યેય પ્રાપ્તિ માટે જે અવરોધો જે છે 3 પ્રકારના છે. હવે જો એ કર્તાની શારીરિક શક્તિ જે છે એ શારીરિક શક્તિ કર્તાની, હવે એને પાયલોટ થવું છે પણ એની આંખો કાચી હોય, બહેરાશ હોય તો એ પાયલોટ થઈ શકતો નથી. કર્તાની શારીરિક શક્તિ કેવી છે? નબળી છે. અને એનું ધ્યેય ક્યાં સુધી છે? તો પાયલોટ થવા માટે છે. તો એની આંખો અને બહેરાશ, આંખો કાચી હોવાને કારણે, બહેરાશ હોવાને કારણે એ ધ્યેય પ્રાપ્ત કરી શકતો નથી, એ શરતમાં આવી ગયો. ભૌગોલિક પર્યાવરણ, હવે નક્કી સમયે એને કોઈપણ સ્થળ કે જગ્યાએ પહોંચવાનું છે પણ વાવાઝોડું વરસાદ એને વિઘ્ન પડે છે, વાવાઝોડું વરસાદ એને મુશ્કેલી બને છે, તો એ પણ એ શરતમાં રહી જાય છે કે આના કારણે આવું થયું અથવા દેહ સુધી પહોંચી ન શક્યું. અને આ રીતે પણ એ સંજોગો એવા ઊભા થયા કે વાવાઝોડાને કારણે, વરસાદને કારણે એ જે સમય નક્કી સમય પહોંચવાનું હોય છે તે પહોંચી શકતો નથી, એ ભૌગોલિક કારણ. સામાજિક પર્યાવરણ, તો 14 વર્ષનો બાળક એ નોકરી જોઈતી હોય પણ એને કાયદો માન્યતા ન આપે તો આ પણ સામાજિક પર્યાવરણ જે છે કે કાયદો માન્યતા આપતો નથી, અને કાયદો માન્યતા ન આપે તો એ પણ એ સંજોગો ઊભા થાય છે. તો આમ ધ્યેય પ્રાપ્તિ માટે આ 3 પ્રકારની શરતોનો સામનો કરવો પડે છે, અને આના લીધે ઘણીવાર એ સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે કઈ શરતને કે સાધનને ગણું એ આપણા ઉપર આધાર રાખી શકે છે. એવી રીતે જે ચોથું જે છે સાધનો, વ્યક્તિની પરિસ્થિતિની અંદર એવા પાસા કે પરિબળો જે આવે છે કે જેના ઉપર એ કાબુ હોય છે, હવે ધ્યેય પ્રાપ્તિ માટે એને મદદરૂપ પણ થઈ શકે છે. હવે સાધનો જે છે એની ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી છે. હવે સાધનનું સ્વરૂપ સરળ કે જટિલ હોઈ શકે છે, તો એ એમના સાધનો ઉપર આધાર રાખી શકે છે. એ રીતે આપણે કહીએ કે લખવા માટે પેન, સંદેશા માટે ફોન, એ કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ધ્યેયને અનુરૂપ આપણે સાધનો જરૂરી છે. તો આપણું લખવામાં, લખવા માટે કાંઈ કરવું છે તો પેન જોઈશે, તો એ આપણું સાધન છે પેન. આપણે સંદેશા માટે અત્યારના સમયની અંદર ફોનની જરૂર છે, તો સંદેશા માટે મોકલવું છે તો આપણું માટે સાધન કયું છે? ફોન છે. તો એ ધ્યેય અનુરૂપ એ સાધનો જરૂરી બની શકે છે. એટલે ઘણીવાર ધ્યેય પ્રાપ્તિ માટે એકથી વધુ સાધનોની પણ જરૂર પડે છે, અને ઘણીવાર એ વ્યક્તિ સાધનોમાંથી એકની પસંદગી કરવી પડે છે. જો ભૂલ થઈ જાય તો એ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકતો નથી, અને કોઈ પણ એક પરિસ્થિતિની અંદર સાધનો હોય કે સાધ્ય પણ બને છે. એટલે એક માટે સાધનો હોય અને બીજા માટે એ સાધ્ય બની શકે છે. તો એ સાધ્ય અને એક માટે જે સાધનો, તો અનેક સંજોગો એવા બની શકે છે. તો મિત્રો, આ સાધનો પણ એ સામાજિક તત્વો તરીકે એ જરૂરી છે, ઉપયોગી છે. તો આ સામાજિક ક્રિયાના આ 4 તત્વો એ જરૂરી છે, અનિવાર્ય છે. જો કોઈ પણ એકની ગેરહાજરી હશે, સર્વ ધ્યેય, શરતો કે સાધનો, તો એ સામાજિક ક્રિયા થઈ શકશે નહીં, એટલે કે સામાજિક ક્રિયા અટકી જશે. તો સાધનોની અંદર પણ આવી વ્યક્તિ એ કોઈ એક સાધનની પસંદગી કરવી પડે છે, અને જો એક જો ભૂલ થાય તો એ ધ્યેય પ્રાપ્તિ થતું નથી. તો આ રીતે આ સામાજિક ક્રિયાના 4 તત્વોની વાત કરી. એ 4 તત્વો માટે આ 4 જે તત્વો જે છે એ સામાજિક ક્રિયા માટે જરૂરી છે અને ઉપયોગી છે, અનિવાર્ય છે. કોઈ પણ એકની ગેરહાજરીથી સામાજિક ક્રિયા થવા દેવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ એ સામાજિક ક્રિયાના તત્વોને યાદ રાખજો જે પરીક્ષા માટે ઉપયોગી છે. અસ્તુ.